ગઈકાલે બધા વેપારી આગેવાનો ભેગા થયા હતા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ના વર્ચ્યુઅલ મીટિંગ ઓર્ગેનાઇઝ કરી હતી. આશરે 52 થી 58 વેપારી એસોસિએશન ના આગેવાનો આવેલા હતા અને અલગ અલગ બધાના સુઝાવ લઈ અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને બીજા એસોસિએશન સાથે રાખી અને મુખ્યમંત્રીશ્રીને અલગ અલગ મુદ્દાની રજૂઆત કરવાનું નક્કી કરેલ છે. જેમાંથી સૌથી અગત્યના મુદ્દા જેની ઉપર ચર્ચા થઈ હતી એ હતા કે અમુક લોકોનું માનવું એવું હતું કે ભાઈ જે 4 મુખ્ય શહેરોમાં લોકડાઉન ચાલુ કરેલ છે તો અત્યારે કોરોનાના જે વેગ પકડો છે ને જે રીતે એ પ્રસરી રહ્યો છે તે જોતા આ 4 શહેરોમાં 20 વર્ષથી ઉપરના જે લોકો છે બધાને રસીકરણ ચાલુ કરી દેવું જોઈએ, જેથી કરીને આમ આદમીને ધંધામાં બધામાં તકલીફ ન પડે અને કોરોનાને કાબૂમાં લઈ શકીએ. કારણ કે બધાનું એવું માનવું હતું કે રાતના 9 વાગ્યાના લોકડાઉનથી કોરોના કાબૂમાં નહીં આવે. બીજા સુઝાવ એ પણ હતા કે ભાઈ તમે સમૂહ જ્યાં ભેગું થાય છે તેને કંટ્રોલ કરવાની કોશિશ કરો, ત્યાં પોલીસ કે લોકો આગળ આવે અને એ લોકો અને ત્યાં કંટ્રોલ કરે અને પબ્લિક પણ સમજે કે ત્યાં ભેગું ન થવાય અત્યારે. તદઉપરાંત અમુક એવા પણ સુઝાવ હતા કે ભાઈ ફોરેનની જેમ શનિ રવિ રજા રખાવો, શુક્રવાર રાતના 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી તમે લોકડાઉન કરાવો તો 48 કલાકનો સમય હોય તો ચેઇન તૂટવાની ઘણી મોટી શક્યતા છે. તો આવી રીતે અલગ અલગ સુઝાવ આવેલા હતા. તદઉપરાંત તે પણ હતું કે ભાઈ રેસ્ટોરન્ટ્સો ને એ લોકોને પણ અત્યારે ચાલુ રાખવા દેવું તો ખાલી પાર્સલ સેવા ચાલુ રખાવો જેથી કરીને એ લોકોનો પૂર્ણ ધંધો ભાંગી ન જાય. અને મોટે ભાગે બધા વેપારી લોકોનું એવું માનવું હતું કે 9 વાગ્યાની બદલે કમસે કમ 11 વાગ્યા સુધી ચાલુ જ રાખવું જોઈએ. હવે જોઈએ, આપણે સરકાર તરફ રજૂઆત કરીએ, સોમવારે બધા આગેવાનોને પણ સાથે રાખશું, 8 થી 10 બીજા એસોસિએશનને, અને જોઈએ શું રિઝલ્ટ આવે છે. મુખ્યમંત્રી અમારી આવકારશે, અમારી માંગણીઓ એવી આશા રાખીએ છીએ અને આમાં કંઈક નિવેડો આવે જેથી વેપારીનું પણ હિત સચવાય, કોરોનાને પણ કાબૂમાં રાખીએ અને બધાનું હિત સચવાય તે રીતનો નિર્ણય આવે તેવી આશા રાખીએ છીએ. એટલે જે સજેશન આવ્યું છે 5 ડેઝ વીક માટેનું એક સજેશન છે એ સૌથી વધારે બધાને ગમ્યું હતું. હવે જોઈએ સરકાર તેમાં કેવી રીતે નિર્ણય લે છે. પણ બધાનું એવું હતું કે પછી રાતના તમારે 11-12 વાગ્યા સુધી છૂટ રાખવી જોઈએ, બાકી 2 દિવસ રજા આપવો જોઈએ. એટલે 5 દિવસ સરખો ધંધો કરે અને 2 દિવસની ચેઇન તૂટશે કોરોનાની તેવી બધાની માનવું હતું. પાર્થભાઈ, જે અત્યારે જે કર્ફ્યુ છે રાત્રિનો કર્ફ્યુ, ઘણા બધા કારખાનાઓ પણ એવા હોય છે કે જે કન્ટિન્યુ પ્રોસેસથી ચાલતા હોય છે, એને પણ આની અસર પડતી હોય છે. આના જગ્યાએ શનિ રવિનું જો રાખવામાં આવે તો વેપાર ધંધાને પણ વેગ મળે ને જે સરકાર જે નિયંત્રણ મૂકવા આવે છે એ પણ થઈ શકે છે, શું માનો? એટલે અત્યારે રાતના 24 કલાક ચાલવાવાળાને પોતાના શિફ્ટના ટાઈમિંગ રાતના 8 વાગે આવી જાય એ રીતે ચેન્જ કરે તો કોઈ બંધ નથી અને કોઈ પણ એવી તકલીફ હોય તો અમે 100% પોલીસ કમિશનર સાહેબ આગળ અને આગળ રજૂઆત કરશું. 99.9% અમારા ધ્યાન મુજબ છે, ત્યાં સુધી રાત 24 કલાક હલાવવાના કોઈ પણ તકલીફ નથી. હા, તકલીફ ક્યાં પડે કે કન્ટેનર લોડિંગ હોય, માલ સામાન લોડિંગ હોય અને ઘણીવાર ટ્રાફિકના હિસાબે કન્ટેનરો સવારે ટાઈમસર ન પહોંચે, મોડા પહોંચે, તો એ લોકોને કન્ટેનર લોડિંગ કરવામાં રાતના મોડું થઈ જતું હોય તો એ લોકોને પોતાના મજૂરો અને પોતાનો સ્ટાફ પાછો આવે એમાં તકલીફ પડે છે. એની માટે જ આ ખાસ રજૂઆત છે. એ ઉપરાંત અમે એવું પણ સુઝાવ કરવા માંગીએ છીએ કે ભાઈ જેને અનિવાર્ય સંજોગોમાં નીકળવું પડ્યું છે એને કન્નડગત જાજી ન કરવી, પેનલ્ટી લઈ લેવી. કારણ કે એ માણસ છે અને નીકળો છે, કાંઈ મોજશો કરો તો નીકળો નથી રાતના, કારણ કે બધું બંધ છે. તો જ્યાં સુધી આ 2 દિવસનો કે રાતના 11 વાગ્યા સુધીનો અમલમાં ન આવે ત્યાં સુધી એ લોકોને દંડ ભલે લઈએ પણ કન્નડગત ન થાય તેવું પણ અમે રજૂઆત કરવાના. જેમ મેં અગાઉ પણ કીધેલું કે ભાઈ જે 4 મુખ્ય શહેરો છે તેમાં 20 વર્ષથી ઉપરના બધાને રસીકરણ આપવી, 2 દિવસનું લોકડાઉન કન્ટિન્યુઅસ કરવી, પ્લસ રાતના જે દંડ લઈ લેવો પણ જે અમુક જરૂરી હોય તે જ બહાર નીકળ્યા હોય એવાને થોડોક સહયોગ આપવો અને એ લોકોને માલ સામાન પોતાનો લોડિંગ કરવામાં તકલીફ ન પડે તે માટે બધે મજૂરોની વ્યવસ્થા પણ થવા દેવી, અમુક અમુક જે પ્રશ્નો હતા મેઇન એ આ હતા.